धारासभ्य धवलसिंह झाला साहेब अढ़ी वर्ष हित माटे तमे मालपुर मा तपास करो, बायड मा तपास करो, जनता माटे जे दौड़े छे, जेने मेहनत करी छे, एने टिकिट आपवामां आवे तो मालपुर बायड नुं कमळ अमारे जीताड़ीना कमलमना चरणोमां आपवुं छे। एटले अमारी सौनी मांगणी छे, मालपुर बायडना 2.5 लाख मतदारो तरफथी तमाम लोको आया छे हजारोनी संख्यामां, के भाजपना उमेदवार तरीके अमे अमारी पार्टीने अमे नरेन्द्र मोदीना कार्यकर्ता छीए, अमे बूथना कार्यकर्ताओ छीए, અને અમે ભાજપને, ભાજપ અમારી માં છે, એને વિનંતી કરવા આવ્યા છીએ। હાલમાં શું માંગ છે, શું માંગ છે? ધવલસિંહ ઝાલા સાહેબને ટિકિટ આપવામાં આવે તો ડંકાની ચોટ ઉપર માલપુર બાયડનું ભાજપ અમે જીતાડીને મોકલશું। અમે જે નહીં જીતાડવામાં આવે તો અમે કાર્યકર્તાઓ બધા બેસીને નક્કી કરીશું, પણ અમારી લાગણી છે ભાજપ અમારી માં છે, અને કાર્યકર્તાઓની હાંભળનારી પાર્ટી કોઈ હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે। એટલે અમારા મોદી સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ, અમારા સી આર પાટીલ સાહેબ, અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારી વિનંતી છે કે માલપુરમાં 20 વર્ષથી કમળ આવતું નથી, કમળ લાવવા માટે ધવલસિંહ ઝાલા સાહેબને ટિકિટ આપવામાં આવે। તમામ મોદ્દેદારો, તમામ તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, તમામ લોકો દુઃખી છે, કોંગ્રેસ થી પરેશાન છે, પણ આજે જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર કર્યો છે, આખું માલપુર બહાર દુઃખી છે, સંગઠન ના ઉમેદવારો દુઃખી છે, કાર્યકર્તાઓ દુઃખી છે। અમે અમારા મોદી સાહેબ ને, અમે અમારા નરેન્દ્ર મોદી સાહેબ ને, અમે અમારા અમિત શાહ ને, અમે અમારી પાર્ટી સાથે આશા રાખીએ કે જે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ 2.5 વર્ષથી લોકોના હિત માટે તમે માલપુરમાં તપાસ કરો, બાયડમાં તપાસ કરો, જનતા માટે જે દોડે છે, જેણે મહેનત કરી છે, એને ટિકિટ આપવામાં આવે તો માલપુર બાયડનું કમળ અમારે જીતાડીને કમલમના ચરણોમાં આપવું છે। એટલે અમારી સૌની માગણી છે, માલપુર બાયડના 2.5 લાખ મતદારો તરફથી તમામ લોકો આવ્યા છે હજારોની સંખ્યામાં, કે ભાજપના ઉમેદવાર તરીકે અમે અમારી પાર્ટીને, અમે નરેન્દ્ર મોદીના કાર્યકર્તા છીએ, અમે બૂથના કાર્યકર્તાઓ છીએ, અને અમે ભાજપને, ભાજપ અમારી માં છે, એને વિનંતી કરવા આવ્યા છીએ ધવલસિંહ ઝાલા સાહેબને ટિકિટ આપવામાં આવે તો ડંકાની ચોટ ઉપર માલપુર બાયડનું ભાજપ અમે જીતાડીને મોકલશું। અમે જે નહીં જીતાડવામાં આવે તો અમે કાર્યકર્તાઓ બધા બેસીને નક્કી કરીશું, પણ અમારી લાગણી છે ભાજપ અમારી માં છે, અને કાર્યકર્તાઓની સાંભળનારી પાર્ટી કોઈ હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે। એટલે અમારા મોદી સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ, અમારા સી આર પાટીલ સાહેબ, અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારી વિનંતી છે કે માલપુરમાં 20 વર્ષથી કમળ આવતું નથી, કમળ લાવવા માટે ધવલસિંહ ઝાલા સાહેબને ટિકિટ આપવામાં આવે। તમામ મોદ્દેદારો, તમામ તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, તમામ લોકો દુઃખી છે। ઓકે, ઉમેદવાર બદલવામાં નહીં આવે તો તમારી રણનીતિ શું રહેશે? કોંગ્રેસ તરફથી પ્રચાર કરશે અને ભારતીય જનતા પાર્ટી જે
કોંગ્રેસ 50% ટિકિટ ઉતારી છે એમાં કાર્યકર્તાઓ હોદ્દેદારો અને મતદારોને ક્ષમતા નથી નિરાશ છે અને ત્યારે ધવલસિંહ ઝાલા 108 ની પેટ 24 કલાક ભાજપ માટે રાત દિવસ મહેનત કરે છે અને પબ્લિક માટે કરે છે ત્યારે ધવલસિંહ ઝાલાની ટિકિટ મળવી જોઈએ એ અમારી માંગણી છે ઓકે